સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં બુધવારના દિવસે વાતાવરણમાં પલટા સાથે વરસાદ થયો હતો જેમાં ધાંગા હળદર મૂડી ચોટીલા વિસ્તારમાં વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા અચાનક વાતાવરણમાં પલટા સાથે વરસાદ થવાનું ચાલુ રહેતા રહ્યા પાકને પણ નુકસાનનો ભય ફેલાવી રહ્યો છે ધાંગદ્રા પંથકમાં બુધવારે સાંજના સમયે વાતાવરણ પલટા સાથે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો જેમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જ્યારે ગ્રામ્ય વિસ્તાર રતનપારમાં ભારે વરસાદ સાથે બરફના કરા પડ્યા હતા અને પવનને લઈ વૃક્ષ પડી જવાના મકાનના પતરા ઉડી જવાના બનાવ બનતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા આમ કમમોસમે વરસાદને લઈ પાક પર આવેલા કપાસ મગફળી બાજરીના પાકને નુકસાન થતા ખેડૂતોનો બચેલો થોડો ઘણો પાક બગડી જતા ખેડૂતોની પરિસ્થિતિ દયામય બની ગઈ છે મોડી તાલુકામાં બુધવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ તાલુકાના સરા આસપાસના ગામોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો હતો આમ અચાનક કમોસમી વરસાદથી ખેડૂતોએ તૈયાર કરેલ કપાસ જુવાર મગફળી સહિતના પાકને વ્યાપક નુકસાન થયું હતું હળવદ પંથકમાં બુધવારે માવઠું પડતા ખેડૂતોને કાળા પાણી રોવાનો વારો આવ્યો હતો આ અંગે હળવદ તાલુકાના દિવડીયા ગામના હરવિંદસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે અમારા ગામમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો ત્રિચોડી સહિતના વિસ્તારોમાં સાથે મુસળધાર વરસાદ પડ્યો હતો ખેડૂત ઘનશ્યામભાઈ પરમાર ગોગાજીભાઈ પરમારે જણાવ્યું હતું કે અમારા સુંદર ભવાની સરભંડા ચુંપણીના ખેડૂતોએ ઉભો પાક મગફળી તલ બળી ગયા હતા બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ